અંદર લગાવે છે અને લગાવી શકે છે, એ ક્ષણ માટે નહીં, કલાકો માટે, કલાકો માટે નહીં, દિવસો માટે છે, એ આપણો અનુભવ છે. અહીં કોઈ કૃપાની આવશ્યકતા નથી પડતી, કોઈ દવાની જરૂર પડતી નથી. કોઈ મા બાપ દવા લેવા માટે જાય ડોક્ટરને કે ભાઈ અમને કોઈ એવી દવા આપો કે મારો છોકરો ભણવામાં મન લગાવે, એવી કોઈ દવા દુનિયામાં હજી સુધી બની નથી. શરીરમાં કોઈ રોગ હોય જેને કારણે એ પોતે બેસી ન શકતો હોય, એ રોગનું સ્મરણ થયા કરતું હોય, પીડા એને સતાવતી રહેતી હોય, એનો ઈલાજ થઈ શકે, પણ ચિત્તને લગાવવા માટેનો કોઈ દવા એ નથી. જ્યારે વિદ્યાર્થી પોતાના ચિત્તને લગાવે છે ભગવાનની અંદર અરે ભણવામાં, તે વખતે એ ભણતર સિવાય બાકી બધી વસ્તુઓને ભૂલી પણ જાય છે. એ વખતે ક્રિકેટ મેચ ચાલતી હોય તો એને પણ ભૂલી શકે છે, એ વખતે કોઈ ટૂર જતી હોય પરિવારની ફરવા માટે એ વસ્તુને પણ ભૂલી શકે છે, કોઈ વખતે લાઇબ્રેરીમાં ભણવા જતો હોય અને એનો વિષય પૂરો ન થયો હોય તો જમવાનું પણ એક ટાંક છે એ છોડી શકે છે. એમ અન્ય વિષયોનો ત્યાગ પણ એ પોતાના સંકલ્પ બલથી કરી અને પોતાના ચિત્તને ખેંચી બાંધીને પોતાના લક્ષ્યમાં લગાવી શકે છે, એવો આપણો બધાનો અનુભવ છે. તે રીતે જ કે મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે ભગવત પ્રેમ એની તીવ્રતાને વધારવી એ કદાચ મનુષ્યના માટે શક્ય ન હોય, પરંતુ ચિત્તની ભગવત પ્રવણતાને વધારવામાં તો એકદમ મિકેનિકલ પ્રોસેસ છે, એ તો કોઈ પણ વ્યક્તિ કરી શકે. જેમ યોગી યોગ દ્વારા પોતાના ચિત્તને કોઈ પણ વિષયની અંદર સ્થિર કરી શકે છે, લોકો પોતાને મનપસંદ પિક્ચર હોય, નાટક હોય, કોઈ સંગીતનો જલસો હોય, કોઈ સર્કસ કે જાદુગરના ખેલ હોય, ત્રણ ત્રણ કલાક સુધી એમ મટકું માર્યા વગર, પોતાની મુદ્રાઓ બદલ્યા વગર, ભૂખ તરસ ગરમી ઠંડીને ભૂલી જઈને ને એકદમ યોગીની માફક નથી પ્રવણ થઈ જતા? સાસ ભી કભી બહુ થી, કોઈ બહુ ભી કભી સાસ થી, કોઈ રાત દિવસ મહેમાન ખાવું પીવું પરિવારજનો, એ જેમ વ્રજભક્તો એ સર્વસ્વનો સંતેજ સર્વ વિષયાન સ્તવપાદ મૂલમ પ્રાપ્ત એમ બધું છોડીને જેમ ચાલી જાય છે તેમ આ એક બંસી એવી વાગી જાય ટીવીમાં ત્યારે બધું જ કરફ્યુ લાગી જાય, બધી જ હડતાલ થઈ જાય સ્વૈચ્છિક રીતે, બધા જ લોકો સમજી જાય કે અત્યારે ચૂપ રહેવામાં જ સાર છે, અને એ લીલામાં પ્રવણતા થઈ જાય છે બધાની. કહેવાનો મતલબ એ છે કે ચિત્તની પ્રવણતા એ એક મિકેનિકલ પ્રોસેસ છે, એને તમે જે વિષયમાં ધારો એની અંદર લગાવી શકો છો. યદિ સંસારના વિષયમાં ચિત્તને લગાવો, એના પ્રયાસો કરો તો સંસારની અંદર લાગે, ભગવાનની અંદર લગાડો તો ભગવાનમાં લાગે. વિષય તમે કયો ચિત્તને આપી રહ્યા છો એના ઉપર જ આનો આધાર છે. એટલે મામનુસ્મરતમ ચિત્તમ મય્યેવ પ્રવિલીયતે એમ ભગવાન કહે છે. જે મારું સ્મરણ કરે છે ચિત્તે મારામાં વિલીન થાય છે, સંસારનું સ્મરણ કરે છે સંસારમાં વિલીન થાય છે. તો ચિત્તની પ્રવણતા આટલો એક નાનો સૂનો યદી કોઈ સમસ્યા હોય તો એ સમસ્યા કોઈ ગંભીર નથી, એક મેકેનિકલ પ્રોસેસ છે. જેમ તમારું શરીરને તમારી બુદ્ધિ દ્વારા કોઈક વિષયની અંદર સ્થિર કરી શકો છો, એવી રીતે તમારા ચિત્તને પણ કોઈ કંઈક પ્રણાલીથી તમે પ્રભુની અંદર લગાડી શકો છો. તનુવિત્ત જાથી ચિત્તની પ્રવણતા શ્રી પ્રભુચરણ બતાવી રહ્યા છે. યદિ ભાવ નિરુપદી હશે, પ્રભુની અંદર સ્વદેહનો અને સ્વવિત્તનો વિનિયોગ થતો હશે,
निरुपधि स्वसर्वस्व निवेदन पूर्वकम तत्रैव स्वदेह विनियोगे प्रेमणी जाते साभवति। सर्वस्वनो विनियोग प्रभुमा हशे, एज प्रभुमा पोताना स्वदेहनो पण विनियोग हशे, तो चित्त तो प्रवण थई शकशे। કેમ કે ચિત્ત જે જે વિષયોની અંદર લાગેલું હતું એ વિષયો સાથે તમે પ્રભુ સાથે જોડાઈ ગયા છો, તો હવે ચિત્તને બીજે ક્યાંય જવા માટેનો રસ્તો જ નથી, કોઈ વિષય જ નથી રહી ગયો। આ ચમત્કારી પ્રક્રિયા નથી કે કોઈ એક બે દિવસમાં સિદ્ધ થનારી પ્રક્રિયા નથી, લાંબી પ્રક્રિયા છે। કેમ કે સ્વતઃ પ્રેરણાથી કે સહજ સ્ફૂર્ત પ્રેમથી આ નથી થઈ રહ્યું, પ્રયત્નપૂર્વક થઈ રહ્યું છે। એને કારણે સમય લાંબો લાગે છે, પરંતુ એ વસ્તુ અશક્ય નથી કે એમાં કોઈ ચમત્કારની આવશ્યકતા નથી। તે જ રીતથી મહાપ્રભુજી અહીં ભક્તિવર્ધિની ગ્રંથમાં પ્રેમની વૃદ્ધિના ઉપાય પ્રેમાશક્તિ વ્યસનના રૂપમાં બતાવી રહ્યા છે। અહીં પણ શ્રી મહાપ્રભુજી એમ વાત કરે છે કે જેમ ભગવાન ભગવદ્ ગીતામાં આજ્ઞા કરે છે, સંગાત સંજાય તે કામ, કામ તો સંગથી પેદા થાય છે, જેનો સંકર્ષો એના વિષયમાં કામ થશે, એની સંબંધમાં કામના પેદા થશે જેનો પણ સંગ કરશો, તો કામના જેમ સંગજન્ય છે તે રીતથી યદી ભગવત સંગ કરશો તો ભગવત કામ પેદા થશે। આ પણ એટલી જ મેકેનિકલ પ્રક્રિયા છે, આમાં પણ કોઈ ચમત્કાર કે આધ્યાત્મિકતાને વિચારવાની આવશ્યકતા નથી। વધારાનો વિષય આમાં એટલો છે કે યદી ભગવાન